તો યાર આજનું પોસ્ટર જોઈને તમને ખબર પડી જ કહે છે કે આજનો વિડીયો છે એના પર છે તો હા મિત્રો આજનો વિડીયો છે કે એક ટ્રેન્ડિંગમાં જે લોગો ચાલી રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર કે તમે યુટ્યુબમાં જો સ્ટેટસ મૂકતા હોય તેની અંદર તમે આગળ જે લોગો જોવો છો તે આપણે શીખવાના છીએ અને હું તમને એક અમુક ફોટા પણ બતાવું તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે આ જે લોગો છે બરાબર તેના પર તમે જોઈ શકો છો કે ઘણા બધા વ્યૂ આવે છે બરાબર અને તમે પણ તે પ્રકારનો લોગો બનાવી શકો છો તો આજનો વિડીયો છે એ લોગો માટે છે તો યાર તમારે પણ આ લોગો શીખવો હોય તો વિડિયો પૂરું થયો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સાઈડમાં એક બે લાયકન આપેલું દેખાય છે તેને દબાવી દો કારણ કે આવા બીજા વિડીયો લાવું તો તમને સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો આજનો વિડીયો જલ્દીથી શરૂ કરીએ તો યાર સૌથી પહેલા તમારે પિક્સલ લેપ ને ઓપન કરવાની રહેશે પિક્સલ લેપ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલી છે અને તમે પ્લે સ્ટોર થી પણ ડાઉનલોડ કરી શકો છો ઓપન કર્યા પછી તમને કે કાર ઇન્ટરફેસ જોવા મળશે તો સૌથી પહેલા તમારે અહીં ડિલીટ નો ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયા ડિલીટ જે આ ઓપ્શન દેખાય છે ત્યાં ડિલીટ પર ક્લિક કરી તમારે આપ છે તેને ડિલીટ કરી દેવાનો રહેશે આ રીતે તો આ રીતે ડિલીટ કર્યા પછી તમારે હું તમને કહી દઉં તમારે શું ક્રોન છે અહીંયા ત્રણ ટકા દેખાય છે ખૂણામાં તમે જોઈ શકો છો ત્યાં આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરવાથી તમને એક ઓપ્શન જોવા મળશે જે ચોથા નંબરનું ઓપ્શન છે ઇમેજ સાઇઝ તો ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે તો આપણે ઇમેજ સાઇઝ પર ક્લિક કરે તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તો તમારે જે પહેલાં નંબરનું અહીંયા ઇમેજ સાઇઝ દેખાય છે અહીંયા જોઈ શકો છો બાર એસી લખેલું છે ત્યાં આપણે દસ એસી લખવાનું છે મિત્રો તો અહીંયા આપણે દસ એસી લખી દઈએ છીએ દસ એસી આ રીતે જે બીજા નંબરનું ખાનું છે તેમાં આપણે લખવાનું છે ત્રેવીસ ચાલીસ તો તમારે અહીંયા મિત્રો ત્રેવીસ ચાલીસ લખવાનું રહેશે તો આપણે ત્રેવીસ ચાલીસ આ રીતે લખી દઈએ છીએ પછી તમારે સિમ્પલી ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરાવી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો અહીંયા તો આપણે અહીંયા લોકો માટે જે પરફેક્ટ સાઈઝ છે તે તૈયાર થઈ ગઈ છે તો હવે તમારે લોકો માટે જે આપણે જે બેકગ્રાઉન્ડ છે તે એડ ગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડને એડ કરવા માટે તમારે સિમ્પલી પ્લસના ગામમાં ક્લિક કરવાનું રહેશે તો આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ ક્લિક કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમારે ફોર્મ ગેલેરીમાં જવાનું છે અને તમારે કંઈક આ રીતે તમારી ગેલેરી છે તમારે અહીંયા ગેલેરીમાં જવાનું છે તમારી ઇમેજ જે હોય ત્યાં પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી તમારે અહીંયા જે ઓપ્શન છે તે આ ક્લિક કરી તમારે આ જે બેકગ્રાઉન્ડ છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન આવેલી છે તમે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ ન કરી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ત્યાં તમને ડાયરેક્ટ આ મળી જશે ફોટો તો તમારે સિમ્પલી આ રીતે ઓપ્શન જોવા મળશે તમારે અહીંયા ફોટા પર ક્લિક કરી તમારે અહીંયા જે આ ઓપ્શન છે તેને આ રીતે ખેંચવાનું રહેશે તો આપણે આ રીતે ખેંચી લઈએ છીએ ખેચા ભાઈ તમને એક ઓપ્શન જોવા મળશે રિલેટિવ સાઇઝ તો ત્યાં આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરાવી તમારે સાઇઝને અહીંયા ફૂલ કરી દેવાની રહેશે સો ટકા તો તમારે કંઈક આ રીતે લોગો સેટ થઈ જશે તો સેટ હવે તમારે અહીંયા ક્લિક કરવાનું છે ક્લિક કરાવી તમારે અહીંયા જે આ ઓપ્શન દેખાય છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરાવી તમારે એક ઓપ્શન જોવા મળશે અહીંયા લોકવાળું તો આપણે અહીંયા લોક પર એકવાર ટચ કરવાનું રહેશે આપણે ટચ કરશું લોક પર એટલે શું થશે તમને કહી દઉં મિત્રો જે આપણે હવે ફોટો છે તે હલશે નહીં કે સાઈડ બરાબર તો તમે આ રીતે લોગોને સેટ કરી શકો છો તો આ રીતે લોકોને સેટ કર્યા પછી તમારે સિમ્પલી અહીંયા કશું કરવાનું છે તમારે અહીંયા ટેક્સ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમારે એ જ ટેક્સ પર ક્લિક કરી તમારે અહીંયા લખવાનું રહેશે તો આ રીતે લખ્યા પછી તમારે અહીંયા સિમ્પલી જે અહીંયા જે આ ઓપ્શન કહે તે અહીંયા આ રીતે ખેંચવાનું રહેશે ખેંચ્યા ભાઈ તમારે અહીંયા જે કલર સાઇઝ આવે છે તમે જોઈ શકો છો અહીંયા કલર લખેલું દેખાય છે તે આપણે ટચ કરી તે આનો કલર છે તેનો કાળો કરી દેવાનો રહેશે એટલે આપણે દેખાય કે આપણે શું લખવાનું છે તો આ રીતે ટચ કર્યા પછી તમારે ખરું કરવાનું જે આપણે ટેક્સ લખાઈ દઈ દેખાય છે અહીંયા બરાબર ડબલ ટેપ કરવાનું છે તો અહીંયા ડબલ ટેપ કરી દઈએ છીએ આપણે ડબલ ટેપ કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે હવે તમારે તમારું નામ હોય તે તમારે ટાઈપિંગ ગ્રાઉન્ડ રહેશે એટલે તમારે ચેનલનું નામ ટાઇપિંગ ગ્રઉન્ડ રહેશે તમારે પહેલા બે એરો લગાવવાના છે પછી તમારે અહીંયા જે તમારું નામ હોય તે તમારે લખવાનું રહેશે તો હું અહીંયા મારું નામ લખી લઉં છું તમારે પણ આ રીતે તમારું નામ લખવાનું રહેશે તો હું અહીંયા લખું છું તમે જોઈ શકો છો તમારે પણ આ રીતે નામ લખવાનું છે અને પછી પાછળ ફરીથી બે એરો લગાવવાના રહેશે તો આ રીતે આપણું નામ એડજસ્ટ કરી હશે તમારે નામને અહીંયા પકડી આ રીતે ખેંચવાનું છે એટલે તમારે નામ આ રીતે એડજસ્ટ થઈ જશે હવે એડજસ્ટ થાય પછી તમારે મિત્રો જે આ ઓપ્શન દેખાય છે તેને આ રીતે પાછો ખેંચવાનો રહેશે તો આપણે અહીંયા પાછો ખેંચી લઈએ છીએ તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા રિલેટિવ પોઝિશન તો ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક આપીએ તો તમારે રિલેટિવ પોઝિશન છે ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા આ સાઇડમાં તો તમારે કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો તારે આ રીતે ઓપ્શન જોવા મળે તમારે અહીંયા રાઇટ પર ક્લિક કરી તમારે આ રીતે સેટ કરી દેવાનું છે સેટ કરાવી તમારે સાઈઝને અહીંયા કંઈક આ રીતે પાછી ખેંચી લેવાની રહેશે અને તમારે આને જેટલું મોટું કરવું તેટલું મોટું કરી શકો છો તો આપણે આટલું રવા દઈએ છીએ એડજસ્ટ કરી લેવાનું છે તમારે જાતે બરાબર તો આ એડજસ્ટ કરાવ્યા પછી તમારે ફોન્ટ કડ છે ફોન્ટ અટકાવવા માટે તમારે અહીંયા સિમ્પલી એક ઓપ્શન જોવા મળશે તમારે ફોન્ટવાળો ત્યાં આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમારે માય ફોન્ટમાં જવાનું છે ફોન્ટ તમારે અહીંયા આ રીતે આવવાનું છે નીચે અને તમારે એક ઓપ્શન છે ફોન્ટ વાળું બરાબર તે હું ફોન્ટ આપણે શોધી લઈએ છીએ ફોન્ટનું નામ શું હતું ખબર નહીં યાર શોધી લઈએ છીએ યાર ફોન શોધું એટલા માટે ચેનલ પર પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર સાઈડમાં એક બે લાઇકન બધું દેખાય જાય તેને દબાવો કારણ કે આ બીજા વિડીયો લાવો તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે તો યાર આ છે આપણો ફોન્ટ લઈ લેલા બોન્ડ તો તમારે ફોન કઈ રીતે ડાઉનલોડ કરશો એ તમને વિડીયોને એન્ડમાં કહેવાનો છે તો યાર વિડીયો પૂરો જોજો તો આપણે અહીંયા ફોન્ટ પર આ રીતે ક્લિક કરી ફોન્ટને લઈ લેવાનો રહેશે ફોન્ટને લીધા ભાઈ તમારે અહીંયા ટેક્સ જે નાના કરી દેવાના છે તમારે જેટલી સાઈઝ આવે તેટલા તમારે એડજસ્ટ કરવાનું રહેશે તમે એડજસ્ટ કરી શકો છો તમારી જાતે તો આ રીતે આ પછી તમારે સિમ્પલી મિત્રો અહીંયા જે કશું કરવાનું તમારે આ જે ઓપ્શન છે તેને કોપી કરી દેવાનું છે આપણે અહીંયા કોપી કરી દઈશું કોપી કરાવી તમારે કઈ કાઢ તો ઓપ્શન જોવા મળશે તો કોપી કરાવ પછી તમારે અહીંયા ડબલ ટેપ કરવાનું છે જે આ ઠાકોર એડિટવાળું છે તે આપણે હટાવી દેવાનું છે અને તમારે ગુજરાતી સ્ટેટસ એડિટિંગ કંઈક તમે ગમે તે લખી શકો છો તમારે જે લખવું હોય તે તો તમે તમારી રીતે લખી લેજો મિત્રો હું મારી રીતે અહીંયા લખી લઉં છું બરાબર જો તમારે પણ આ રીતે લખી લેવાનું રહેશે તો આપણે આ રીતે લખ્યા પછી તમારે આને કંઈક સેજ નાનું કરી દેવાનું છે આ રીતે તમે નાનું કરી શકો છો મિત્રો અને તમારે આને એડજસ્ટ કરવા માટે તમારે ફરીથી અહીંયા રિલેટિવ પોઝિશન પર આવવાનું છે અને તમારે આને બંને પર વચ્ચો વચ કરતાનું રહેશે આ રીતે સેટ કરવાનું રહેશે અને જે આપશે જે તેને તમારે રિલેટિવ સાથે કરી તમારે આ રીતે એડજસ્ટ કરવાનું રહેશે તો તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો મિત્રો આને તમે થોડુંક સાઈડમાં પણ ખસેડી શકો છો તો આપણે અહીંયા થોડું આ રીતે સાઈડમાં લઈ લઈએ છીએ બરાબર તમારે પણ આ રીતે સાઈડમાં એડજસ્ટ કરી શકો છો તો આ રીતે આ પછી તમારે હવે કિંગ કિંગવારો જે લોકો છે તેને એડ કરવાનું છે તેના માટે તમારે મિત્રો શું કાં છે હું તમને કહી દઉં તમારે સિમ્પલ અહીંયા પ્રશ્ન કરી ત્યાં ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે ક્લિક કરી દઈશ ક્લિક કર્યા પછી તમારે અહીંયા ન્યૂ ટાઈપ્સ ઓપ્શન આવશે ત્યાં આપણે કલર પર જઈ તમારે કલરને ચેન્જ કરી તમારે કાળો કરી દેવાનો રહેશે તો આ રીતે કાળો કલર કર્યા પછી તમારે સિમ્પલી અહીંયા ડબલ ટેપ કરવાનું છે ટેક્સ પર તો તમે આ રીતે ટેપ કરશો તો તમને કઈ આ રીતે ઓપ્શન જોવા મળશે હવે તમારે મિત્રો અહીંયા જે મારે જે ફોન્ટ છે કીબોર્ડ તમે અહીંયા જોઈશું તો કીબોર્ડ આપણે ઓલરેડી ડાઉનલોડ છે બરાબર તો તમને વિડીયોને એન્ડમાં કહેવાનો છે કે તમે આ કીબોર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો યાર વિડીયો પૂરું જોઈએ તો અમે તમે અહીંયા જોઈશો તમને ઘણા બધા જે ફોન્ટ છે તે જોવા મળશે તો કિંગ કિંગવાળો ફોન્ટ અહીંયા છે તો આ ફોનને આપણે ટાઈપિંગ કરીએ છીએ આ રીતે તો ફોન્ટને આપણે ફોન્ટને તમારે આ રીતે મોટો કરવાનો છે અને તમારે ફોન્ટને આ રીતે ફેરવી દેવાનો રહેશે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો તો આપણે ફોન્ટને કંઈક આ રીતે એડજસ્ટ કરી સેટ કરી દેવાનો રહેશે તમે તમારી રીતે સેટ કરી શકો છો મિત્રો તો હું અહીંયા મારી રીતે સેટ કરી લઉં છું બરાબર અને જે આ ફોન્ટ છે તેને ડુપ્લિકેટ કરી તમારે નીચે પણ સેટ કરવાનું રહેશે તો આપણે એ પહેલાં શું પહેલાં તો ફોન્ટ નહીં યાર કમ્પ્લીટ એડજસ્ટ કરી લઈએ બરાબર તમે તમારે રીતે એડજસ્ટ કરજો યાર તો અહીંયા ફરીથી આ ફોન્ટ છે તેને કોપી કરવાનું છે કોપી કરાવ્યા પછી તમારે આ ફોન્ટને સિમ્પલી અહીંયા બીજી સાઈડ લાવવાનો છે બીજી સાઈડ પણ તમારે એ રીતે એડજસ્ટ કરી લેવાનું રહેશે તમે એડજસ્ટ કરી શકો છો તમારી જાતે તો આપણે સિમ્પલી આ રીતે એડજસ્ટ થઈ ગયું છે હવે તમારે સિમ્પલી ફરીથી અહીંયા પ્લસ અહીંયા પર કહેવાય છે ફોમ ગેરીમાં જવાનું છે અને તમારે જે આ યુટ્યુબનો જે પીએનજી છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપણે છે તમે ડાઉનલોડ કરી શકો છો તો તમારે આને પણ સે આ રીતે સ એડજસ્ટ કરવાનું રહેશે તમે એડજસ્ટ કરી શકો છો તમારી જાતે બરાબર તો હું સિમ્પલી થોડુંક નાનું કલર લઉં છું તમારે પણ આ રીતે નાનું કરી દેવાનું રહેશે તમને જેટલું યોગ્ય લાગે તેટલું અને તમારે આને કંઈક ફેરવી લેવાનું છે આ રીતે તમારે ફેરવી લેવાનું છે બરાબર એડજસ્ટ કરવાનું છે તમારી જાતે અને તમારે આને અહીંયા સાડમાં અહીંયા સેટ કરવાનું છે તમારે સાઇડમાં સેટ કરી શકો છો તમારે જ્યાં એડજસ્ટ કરવું હોય ત્યાં તો આપણે અહીંયા લોગને કંઈક આ રીતે એડજસ્ટ કરી લઈએ છીએ બરાબર તો આ રીતે આપણો લોગો બનીને તૈયાર થઈ ગયો છે યાર તો હવે આપણે વાત કરીએ કે સેવ કરવી કઈ રીતે કરો બરાબર તો સેવ કરવા માટે તમારે ઉપર અહીંયા ટચ કરી વિડીયો અહીંયા ફોટો સેવ કરવાનો છે સેવ કરવા માટે તમારે સેવ એ ઇમેટ લખેલું છે કે ત્યાં ક્લિક કરવાનું છે ક્લિક કરાવી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમારે કસ્ટમ પર ક્લિક કરી તમારે અહીંયા અલ્ટ્રા મોડ પર સિલેક્ટ કરી અહીંયા સેવ ટુ ગેલેરી કરશો એટલે તમારે જે આ લોગો છે તે ગેલેરીમાં સેવ થઈ જશે તો તમે જોઈશું તો આપણો લોગો સેવ થઈ ગયો છે ગેલેરીની અંદર તો હવે આપણે વાત કરીએ કે તમે કીબોર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો તો કીબોર્ડ માટે તમારે પ્લેસ્ટોર ઓપન કરવાનું છે મિત્રો પ્લેસ્ટોર ઓપન કર્યા પછી તમારે અહીંયા સર્ચ કરવાનું છે ફોન્ટ કીબોર્ડ તો તમે અહીંયા સર્ચ કરી શકો છો તો હું અહીંયા સર્ચ લઉં છું ફોન્ટ ખાલી લખશો તમે એટલે આવી જ જશો બરાબર તે ફોન્ટ એમ લખી લઈએ છીએ આપણે તમે અહીંયા ફોન્ટ લખશો ડેટા ઓન હોવા જોઈએ મિત્રો આપણે ડેટા ઓન કરી લઈએ સૌથી પહેલાં તો તો આપણે ડેટા ઓન કરી લે છે બરાબર તમારે અહીંયા સિમ્પલી લખવાનું છે ફોન્ટ તો આપણે સર્ચ મારી લીધું છે અહીંયા તો તમે સર્ચ કરો છો તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો એ અહીંયા કીબોર્ડ આપણે આવ્યું છે ફોન્ટ કીબોર્ડ વાળું છે પહેલાં નંબરનું કીબોર્ડ બરાબર તો તમે આ કીબોર્ડને અહીંયા તમારે નીચે જોઈ શકો છો તમારે ઘણા બધા ઓપ્શન જોવા મળશે તમે અહીંયા ફોન્ટ અલગ અલગ જાતના યુઝ કરી શકો છો કિંગવાળા લોકો પણ તમને અહીંયા જોવા મળી જશે બરાબર તો તમે આ ફોન્ટને ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો જો તમારે આ પહેલાં ફોન્ટ મેં યુઝ કરો છો તે ફોન્ટ તમારે જોઈતો હોય તો તમે યાર ટેલિગ્રામની અંદર આઈ ફોન્ટ લઈ શકો છો યાર ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તો આજનો યાર વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી કમેન્ટ બોક્સમાં જણાવજો ને આવા બીજા લોકો તમારે શીખવાય તો યાર લોકો મને મન્સ્ટાગ્રામમાં તમે મોકલશો તો આપણે એ લોકો એડિટિંગ શીખવાડશું શું યાર તો ચાલો મળીએ આગલા વિડીયોમાં